नमस्कार, गुजरात नॉनस्टॉप बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु कुंज। समाचारों पर नजर करिए। प्रधानमंत्री मोदी आगामी दिवसों में सौराष्ट्रनी मुलाकाते आवी रह्या छे, त्यारे तेमनी मुलाकात पहला भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल राजकोट पहुंचा, ज्यां तेमणे सौराष्ट्रना तमाम जिल्लाना भाजप प्रमुख साथे मुलाकात करी। मोदीना अटकोटना कार्यक्रम ने सफल बनावा माटे सी आर पाटिले आ बैठक में चर्चा करी। उपरांत वन डिस्ट्रिक्ट वन डे कार्यक्रम माटे पण सौराष्ट्र भाजप ने सज्ज करवा पाटिले कवायत हाथ धरी। उल्लेखनीय छे के पीएम मोदी रूपया 40 करोड़ खर्चे पटेल सेवा समाज ट्रस्ट बनावेली 200 बेड की केडी परवाड़िया हॉस्पिटल लोकार्पण माटे 28 मेना रोज जसदणना आटकोट आवी रह्या छे। आ कार्यक्रम में अंदाजे 3 लाख थी वधु लोकोने भेगा करवानो टार्गेट राखवामां आव्यो छे। पीएम मोदीना कार्यक्रम ने सफल बनावा कवायत हाथ धराय छे। सी आर पाटिले राजकोटनी मुलाकात लीधी अने मंथन कर्युं। सौराष्ट्रना भाजपना नेताओ छे तेमनी साथे मुलाकात करी हती। आ कार्यक्रम में 3 लाख थी वधु लोकोने लावानो टार्गेट छे। त्यारे आटकोटमां आ कार्यक्रम योजावानो छे। मल्टी स्पेशलिटी हॉस्पिटल नू पीएम मोदी लोकार्पण करशे। त्यारे आजे सी आर पाटिले सौराष्ट्रना भाजपना नेताओ साथे मुलाकात करी हती अने आ मुलाकातमां पीएम मोदीना कार्यक्रमने सफल बनावा अंगे चर्चा हाथ धरी हती। आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी साहेब राजकोट पासे आरकोटना हॉस्पिटलना लोकार्पण माटे आवी रह्या छे। अने स्वाभाविक छे के ज्यारे प्रधानमंत्री मोदी साहेब आवाना होय त्यारे एनी तैयारी पण विशेष रूपे करवामां આવતી હોય છે। સંખ્યાની દ્રષ્ટિએ પણ અને વ્યવસ્થાના દ્રષ્ટિએ પણ આજે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય આગેવાનો છે કે જે જવાબદારી વહન કરી રહ્યા છે એવા લોકો સાથેની એક મીટિંગ પ્રાથમિક તબક્કાની અમને તૈયારીનું વિશ્લેષણ કરવા માટે આજે અહીં સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી છે। રાજકોટ પહોંચેલા સી આર પાટિલ સાથે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા મુલાકાત કરવા પહોંચ્યા। રાજકોટમાં સર્કિટ હાઉસમાં પાટિલ સાથે બાંભણિયાએ મુલાકાત કરી, ત્યારે આ મુલાકાતને લઈને અનેક અટકળો વહેતી થઈ છે। જોકે બાંભણિયાએ જનરલ કેટેગરીના ઉમેદવારોના પ્રશ્નોને લઈને સી આર પાટિલ સાથે મુલાકાત કર્યા હોવાની ચર્ચા છે। પીએસઆઈની ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો હોવાનું તેઓ કહી રહ્યા છે। વિદ્યાર્થીઓ વતી મુલાકાત કરવા આવ્યા હોવાનું બાંભણિયાએ જણાવ્યું। કે જનરલ કેટેગરીના ઉમેદવારોને જે અન્યાય થયો છે પીએસઆઈની બાબતમાં, ટોટલ 1282 ઉમેદવારો હોવા જોઈએ એના બદલે ફક્ત 107 ઉમેદવારોનું સિલેક્શન થયું છે। આ બાબતે અમે ગૃહમંત્રીશ્રી સાથે મિટિંગ પણ કરેલી છે અને રજૂઆત પણ કરી છે। માનીએ પોલીસ વડાશ્રીને પણ અમે રજૂઆત અને મિટિંગ કરી છે, પરંતુ તારીખ જાહેર થવાના લીધે વિદ્યાર્થીઓમાં મોટો ડર અને એક કન્ફ્યુઝન છે, તેને લઈને રજૂઆતના ભાગરૂપે અમે આજે શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટિલ સાહેબને પણ સમય માંગીને આયા। રાજકોટમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા, તેમજ હાર્દિક પટેલ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, એટલે મારા નાનામાં નાના કાર્યકર બોલી શકે છે। વધુમાં કહ્યું કે ભાજપ સરકારે ચૂંટણીમાં કરેલા વાયદા મુજબ ખેડૂતોની આવક હજી સુધી બમણી ન થતા એવા તમામ મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા। કેટલીક બાબતો દાખલા તરીકે ખેડૂતોની હતી, તો જે રીતે આ સરકારે સત્તામાં આવતા પહેલા ભાજપની જે વાતો કરી હતી ખેડૂતોની, આ બમણી કરીશું, પણ આમદાની 8 ખર્ચા રૂપિયા જેવું થઈ ગયું, લોકોનો ખેડૂતનો ખર્ચ ડબલ થઈ ગયો, આવક બમણી ન।
तो कांग्रेसना मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशीए हार्दिक पटेल पर नाराजगी दर्शावी। तेओए हार्दिक पटेल ने पार्टी आंतरिक माळखामां संवाद करवा ताकीद करी हती। वधुमां जणाव्यु के कांग्रेस पार्टी छोड़ी सत्ताधारी पक्ष में जोड़ायेला मंत्रीओनी स्थिति शुं छे बधा जाणे ज छे। प्रमुख छे, होशियार छे, तकने पर पारखी सकता होय छे, पण वास्तविक વાત એ છે કે જે જે લોકો કોંગ્રેસ પક્ષના માંથી અને કોંગ્રેસ પક્ષ સાથે તકવાદી રાજકારણ કરીને પદ છોડીને બહુરૂપિયા રીતે ત્યારે સત્તાધારી પક્ષમાં જોડાયેલી આજે સ્થિતિ શું છે સૌ જાણીએ છીએ। સસ્પેન્ડ થયા બાદ કુંવરજી બાવળિયાએ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી। ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય કોળી સમાજની સુરત ખાતે બેઠકમાં સર્વસંમતિએ કુંવરજીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અજિત પટેલે કુંવરજી પર સમાજ વિરુદ્ધ જઈને કામ કરવાનો આરોપ મૂક્યો હતો। તમામ ચર્ચાઓ બાદ કુંવરજીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે સમાજના આગેવાનો સાથે સમાધાન થઈ ગયા હોવાની બાબત જણાવી। કે મારે એવી કોઈ સત્તા છે જ નહીં, હું એને સસ્પેન્ડ ન કરી શકું। કોર્ટ મામલો છે એટલે ઘીમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું, વાત કરી શકી જે છે સ્થિતિ જે છે સ્થિતિ અત્યારે કોર્ટ નો મામલો આખો છે। ના, હવે લેવાય જશે, હવે મુદત આવશે એ વખતે લેવાય જશે। તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જીતુ વાઘણીનું નિવેદન સામે આવ્યું છે, શિક્ષકોના પ્રશ્નો મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું, નોકરી અને આર્થિક પ્રશ્નોનો ઉકેલ આવ્યો હોવાનું જણાવ્યું, 39,000 જેટલા શિક્ષકોને આ નિર્ણયનો લાભ મળશે, શિક્ષકો અમારો પરિવાર છે તેમ જણાવ્યું છે, શિક્ષકોના પ્રશ્નોને લઈને બેઠકો કરી, શિક્ષક સંઘ અનેક સંગઠનો સાથે તેમણે બેઠકો કરી હતી અને તે બાદ ઉકેલનો અંત આવ્યો હોવાનું જણાવ્યું છે। જણાવ્યું નોન ટીચિંગ સ્ટાફને બઢતીનો નિર્ણય લેવાયો છે, પરીક્ષા આપવાની શરતે બઢતી અપાશે, જે તમામ મુદ્દા હતા માંગણીઓ હતી તેનો હવે ઉકેલ આવશે, શિક્ષક સંઘો સાથે બેઠક કરાઈ। મુખ્યમંત્રીશ્રીના ધ્યાને પણ એ વાત મૂકીને મુખ્યમંત્રીશ્રીનું પણ માર્ગદર્શન ભૂપેન્દ્રભાઈનું મળ્યું, એ પછી એમના નિર્દેશ અનુસાર નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, અગ્ર નાણાં સચિવ સચિવશ્રીને અમારા વિભાગના અધિકારીઓને તમામ યુનિયનો સાથે મળીને એક બેઠક થઈ, આચાર્ય સંઘના ભાઈ શ્રી જેપી પટેલ, રાષ્ટ્રીય શિક્ષક સંઘના આદરણીય ભીખાભાઈ પટેલ અને એમની ટીમ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ભાઈ શ્રી ભરતભાઈ પટેલ અને એમની ટીમ, માધ્યમિક શિક્ષક સંઘના દિનેશભાઈ ચૌધરીને એમની ટીમ, ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘના ભાઈ શ્રી મિતેશભાઈ ભટ્ટ, સંચાલક મંડળના પ્રતિનિધિ ભાઈ શ્રી પીવેદનભાઈ કોરાટ અને જગદીશભાઈ ચાવડા, સમગ્ર ટીમ સાથે નાણાં મંત્રીશ્રી સાથે પણ અમારા વિભાગે બેઠક કરીને મહત્ત્વના એમના પ્રશ્નો જે વર્ષોથી હતા, આર્થિક પણ હતા અને એમની પોતાની સર્વિસના પણ હતા, એ પ્રશ્નો સાથે બેસીને અમે એનો ઉકેલ લાવ્યા છીએ। માની ભૂપેન્દ્રભાઈનું પણ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સંદર્ભે હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી હતી। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વર્લ્ડ મ્યુઝિયમ ડે થી 3 દિવસીય કોન્ફરન્સ યોજાવાની છે, ત્યારે રમતગમત મંત્રીએ કાર્યક્રમની તૈયારીઓનો અહેવાલ લીધો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલે 18 મે આ કોન્ફરન્સનો પ્રારંભ કરશે, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી અને વિવિધ દેશોના યુનેસ્કોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમનો હેતુ વડનગરની સંસ્કૃતિને લેન્ડમાર્ક હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ઉજાગર કરવાનો છે। તારીખ 18 થી 20 મેના આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા વડનગર
ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રીમતી મીનાક્ષીબેન લેખી બી ઉપસ્થિત રહેવાના છે. અને આ કોન્ફરન્સનું ઓપનિંગ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં. એટીએસે માર્ચ 1993માં મુંબઈ ખાતે થયેલા બોમ્બ બ્લાસ્ટના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે 12 માર્ચ 1993ના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેના આરોપીઓ આજ સુધી ફરાર હતા. અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી શંકાસ્પદ વર્તનને આધારે એટીએસે નાસ્તા ફરતા 4 આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમની વધુ પૂછપરછ કરતા 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અહમ ભૂમિકા ભજવનાર આરોપીઓ હોવાનું સામે આવ્યું. આ આરોપીઓ દાઉદ ગેંગના ખાસ સભ્યો હોવાનો પણ ખુલાસો થયો છે, કે જેમણે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. સમગ્ર બાબતે એટીએસ માટે ઐતિહાસિક સફળતા કહી શકાય. પકડાયેલ આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે. મિલી કે 4 લોક કુછ એસે સકમંદ રૂપ સે હમારે એરિયા મે હાફિલ કર રહે હૈ. उस माहिती के आधार पे सरदार नगर एरिया से हम लोगों ने 4 लोगों को पिकअप किया. उनके पास पासपोर्ट वगैरह हमारी प्राथमिक तपास में लगा कि यह पासपोर्ट फेक है और फ्रॉडुलेंट तरीके से फोर्ज डॉक्यूमेंट के आधार पे बनाया गया पासपोर्ट है. उस आधार पे इनको पिकअप किया गया, उनको इन्वेस्टिगेशन और डिटेल इंट्रोगेशन उनका शुरू किया गया. डिटेल इंट्रोगेशन करने के बाद पता चला कि ये 4 लोग वैसे लोग हैं जो बॉम्ब ब्लास्ट के केस में, मुंबई बॉम्ब ब्लास्ट केस में आरोपी हैं. इनके ऊपर रेड कॉर्नर नोटिस भी इशू किया गया है और इनके प्रोक्लेम्ड ऑफेंडर के रूप में इसको सीबीआई की कोर्ट ने इनको प्रोक्लेम्ड ऑफेंडर किया गया. सूरत में एसओजी ए उधना रेलवे स्टेशन पर थी 30 किलो गांजा ना जत्था साथे 3 शख्सों ने झड़पी पाड़ा. ઓડિશાથી ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો લાવવામાં આવતો હતો, જેની બાતમીને આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ગાંજા સપ્લાયર ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને ગાંજો લાવતા હતા. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠામાં થયેલી ₹75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરી ફરિયાદીના કુટુંબી દ્વારા જ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં પિતા પુત્ર દ્વારા જ્વેલરના ઘરે કટરથી ગ્રીલ કાપી મકાનમાં ઘૂસી તસ્કરી કરવામાં આવી હતી, જેમાં સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી થઈ હતી. આની અંદર જે છે એક જુવેનાઇલ સાથે અન્ય એક આરોપીની અટક કરવામાં આવેલી છે. બંને પિતા પુત્ર છે. જે એમઓ જે છે, મેમ જે વાત કરી કે એમના પોતાના ઘરમાંથી ધાબા ઉપર જઈ અને ફરિયાદી જે છે જેમના ત્યાં ચોરી થઈ છે એમના ધાબા ઉપર આવી ત્યાં જે લોખંડની ગ્રીલ જે છે એને કટરથી કાપી દોરડાનો ઉપયોગ કરી નીચે ઉતરી અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે જગ્યા તિજોરી હતી એના રૂમનું જે છે એ પણ નખૂચો જે છે કટરથી કાપી અને અંદર એન્ટ્રી કરી અને આ થેલાથી દોરડાની મદદથી બધો જ મુદ્દામાલ જે છે ઉપર લઈ લીધો અને એ જ રીતે એક્ઝિટ કરી લીધો. આ પ્રકારે એમાં હતી એ તપાસનો વિષય છે. પિતા પુત્ર અટક થયેલા છે અને એમનો રો. ગુજરાતમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મહેસાણા જિલ્લાના વણસોલ ગામમાં થોડા દિવસ અગાઉ દલિત સમાજ દ્વારા વરઘોડું કાઢવા મુદ્દે માથાકૂટ થતાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદીએ આક્ષેપ કરતા કહ્યું કે 14 મેના રોજ ગામમાં અમુક સમુદાયના લોકો દ્વારા જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી ધાકધમકી આપી હતી, તેમજ વરરાજાને ઘોડી પર બેસવાની ના પાડી હતી, જે અંગે કડી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ. મહેસાણા નગરપાલિકાની ટીમ દ્વારા આજે સેલ્સ ઇન્ડિયા બિલ્ડિંગ પર કાર્યવાહી કરી છે. કોમન પ્લોટમાં કોમર્શિયલ શોપિંગ બને 5 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને અનેક વિવાદો વચ્ચે સેલ્સ ઇન્ડિયા બિલ્ડિંગની તમામ 21 દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરાઈ. કોઈપણ મંજૂરી વિના ઊભા થયેલા બિલ્ડિંગમાં સેલ્સ ઇન્ડિયાનો શોરૂમને સીલ કરાયો. સિટી બસ કોન્ટ્રાક્ટર ઓફિસ, ગાયનેક, બાળકો અને દાંતની હોસ્પિટલો સીલ કરાઈ હતી. ભરૂચના દહેજની એગ્રોકેમિકલ્સ અને પેસ્ટિસાઇડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા આ ઘટના બની હતી. ભીષણ આગ લાગતા 10થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની જહેમત ઉઠાવી હતી. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં 10 લોકોની હાલત ગંભીર છે. ડિજિટલ ગુજરાત ક્યાંક ખોટવાઈ ગયાના દાખલા સામે આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર મામલતદાર કચેરીએ ખેડૂતો 7/8ના દાખલામાં 15 દિવસથી સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાઈ રહ્યા છે, જેને કારણે લાંબી કતારો જોવા મળી રહી છે. જેતપુર મામલતદાર કચેરીએ ખેડૂતોની લાઈનો કતાર એ હવે સામાન્ય દ્રશ્ય બન્યું છે. મામલતદાર કચેરીએ નીકળતા 7/8ના દાખલામાં છેલ્લા 15 દિવસથી સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો ધક્કા ખાય છે. ખેડૂતોના પાક ધિરાણ માટે મામલતદાર કચેરીથી 7/8ના દાખલાની જરૂર હોય છે. ખેતીવાડીને ધિરાણ લેવાના હિસાબે 7/12 અને 7/8ના દાખલાની જરૂરત હોવાથી શનિવારના રોજથી અહીંયા ધક્કા ખાઉં છું. અહીંયા આવું એટલે માન વારવા આવે તો સર્વે ધીમું એટલે તા ઓફિસનો ટાઈમ પૂરો થઈ જાય. બીજે દિવસે આવું તો પણ ટાઈમ પૂરો થઈ જાય. અમે રજૂઆત કરી કે તમે 2 બારી ખુલ્લી રાખો તો વધારે ગ્રાહકોનો વારો આપણે કોઈ કાંઈ સાંભળતું નથી અને બહુ હેરાન થાય છે. તો અમારી નમ્ર વિનંતી છે કે સર્વેની વ્યવસ્થા કરાવો. ટાઈમિંગ માટે સર્વર ડાઉન અને 2 કલાકે 2 વ્યક્તિના કે 3 વ્યક્તિના નીકળે છે. સવારના 9 વાગ્યાના છે, 10 વાગ્યા, અત્યારે 11 વાગ્યા, 2 વ્યક્તિના નીકળ્યા છે. તો અત્યારે 50 જણા ઊભા છે, તો કદાચ સાંજ સુધી અમે ઊભા રહીએ તો અમારી 5 થી 7 વ્યક્તિ સુધી કોઈને વારા ન આવે. જેતપુર મામલતદારને જ્યારે ખેડૂતોની મુશ્કેલીઓ અંગે પૂછ્યું તો મામલતદારે હાથ ઊંચા કરી જણાવ્યું કે ઓનલાઈનમાં પણ સર્વરમાં એરર બતાવતા સરકાર ઓનલાઈન કામગીરીમાં નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર છે અને એની અંદર અત્યારે મેન્ટેનન્સ પણ ચાલુ છે અને અહીંથી અમારી કક્ષાએ તમામ તાલુકાએ પોતાની કક્ષાએથી રજૂઆત પણ કરેલી છે એટલે વહેલી તકે નિવારણ આવી જાય એવા પ્રયત્નો ચાલુ. ડિજિટલ ગુજરાતમાં અને ઓનલાઈન ટ્રાન્સફરના જમાનામાં ખેડૂતોને સર્વર દૈનિક ધોરણે બંધ થતા સમય બરબાદ કરવો પડે છે. ખેડૂતોનો સમય બચાવવા અને સરળતા માટે આરંભાયેલી ઓનલાઈન સિસ્ટમ ખુદ સમસ્યા બની છે. જેતપુરથી સંજય જોગટિયા, મંતવ્ય ન્યૂઝ. ગરીબ કલ્યાણ યોજનાની વાતો કરતા ગુજરાતમાં એક ગરીબ દિવ્યાંગ મહિલા સરકારી કચેરીઓના ધક્કા ખાતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે 3 પૈકી 2 બાળકો દિવ્યાંગ હોવાથી બાળકોને મળતી વિકલાંગ સહાય માટે માતા સરકારી કચેરીના ધક્કા ખાતા જોવા મળી. કેટલા દિવસ થી તમે આવો? અમને તો અહીંયા આજે આવી પણ કોઠી પછી આરણના ટોપી નર્મદા ભવન બહુ ધક્કા ખાધા આવી રીતના અમે ત્યાં આગળ. પછી છેલ્લે મારે અહીંયા આવવું પડ્યું મેડમને મળવા. તમને મેડમ નથી, સાંજે આવશે એટલે તમે આવી રીતે કોઈ સુવિધા નથી અહીંયા. દિયોદર તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વીસી દ્વારા સરકારનો વિરોધ કરવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. વીસી મંડળ દ્વારા રાજ્ય સરકારને અનેકવાર સમાન કામ, સમાન વેતન, લઘુત્તમ વેતન ભંગ અને કમિશન પ્રથા બંધ કરાવીને ફિક્સ વેતન લાગુ કરવાની રજૂઆત કરાઈ હતી. તેમ છતાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, જેને પગલે
ગ્રામ્ય વીસી દ્વારા અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી, જેને કારણે નાગરિકોને દાખલા કઢાવવામાં મુશ્કેલી જોવા મળી. વીસીઈ કર્મચારીઓ દ્વારા જામનગરમાં આજે મુખ્યમંત્રીને લખાયેલું એક આવેદનપત્ર જિલ્લા પંચાયતના ડીડીઓને આપવામાં આવ્યું, ત્યારે વીસીઈ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતન અમલ કરવાની માંગ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 13,000થી વધુ વીસીઈ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, ત્યારે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા તેમણે દેખાવો કર્યા હતા. છે કે આખો જે ગુજરાત રાજ્યનો જે આખો ગુજરાત રાજ્ય છે અત્યારે હડતાલ ઉપર છે, એમાં ખાસ કરીને અમદાવાદ રાજકોટ એ લોકોએ ખૂબ પણ મહેનત કરેલી છે અને એ લોકો હડતાલ ઉતરે છે. આજે એના અનુસંધાને જામનગર જિલ્લો પણ 417 જણા અમે હડતાલ ઉપર છીએ અને અત્યારે અમે હાલ ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે સર અમારી જે માંગણી છે જે 16 વર્ષથી જે તમે કમિશન પ્રથા કરેલ છે તે બંધ કરો અને અમને લઘુત્તમ વેતન આપી અને અમને અમારી પગારની માંગણી. રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે, ત્યારે આગામી 2 દિવસ પણ સામાન્ય ગરમી રહી શકે છે અને 2 દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ હીટવેવની સંભાવના છે. ગાંધીનગર, અમદાવાદમાં, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં 19 અને 20 મે હીટવેવની આગાહી છે, જ્યારે જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું દસ્તક આપી શકે માટે પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં થઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મેગાસિટી અમદાવાદમાં ગંભીર રીતે પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના આંકડા પર નજર કરીએ તો 14 મે સુધી કમળાના 48 અને ટાઇફોઇડના 111 કેસ તેમજ ઝાડા ઉલટીના 395 કેસો નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીથી 14 મે સુધી ઝાડા ઉલટીના 1,957, કમળાના 534, ટાઇફોઇડના 550 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે. જો શહેરમાં દૂષિત પાણી આવવાવાળા વિસ્તારો પર નજર કરીએ તો તેમાં કોટ વિસ્તાર, દાણી રેમડા, બહેરામપુરા, ગોમતીપુર અને રખિયાલ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઝાડા ઉલટીના ટોટલ 395 કેસીસ, જોન્ડિસના 48 કેસીસ અને ટાઇફોઇડના 111 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. જે જગ્યાએથી કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે ત્યાં મુખ્યત્વે પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવતી હોય છે, જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે અને જે સેમ્પલ અનફિટ આવે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તેને ફ્લશ આઉટ કરવાની, પાણીને જે લાઈન હોય તેને ફ્લશ આઉટ કરવાની કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધી ચાલુ માસ દરમિયાન ટોટલ 796 જેટલા પાણીના સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા છે. મહેસાણાના ઊંઝા નગરપાલિકાના રાજકારણમાં બબાલ થઈ છે. પાલિકાના મહિલા નગરસેવક કાયદા કમિટી ચેરમેન કામિનીબેન સોલંકી ઉપર હુમલો થયા હોવાની ઘટના સામે આવી. સૂત્રોથી મળતી માહિતી મુજબ દૂધ કમિટી ચેરમેનના પતિ સહિત 4 લોકોએ દૂધ કમિટીના વિવાદને પગલે હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. જતીનભાઈ એલઆર પટેલ, જેમને 6-8 મહિના પહેલાં એ દૂધ કમિટીના ચેરમેન છે અને એમને ઓફલાઈન ટેન્ડર દૂધનું કરેલું, જે મને થોડો ભ્રષ્ટાચાર બહાર પડતા મેં રજૂઆત કરેલી અને અરજી કરેલી કે ઓનલાઈન ટેન્ડર થાય તો સારું. એટલે એ લોકોનું પેપરમાં બધું આવેલું, એટલે એ લોકોએ મને જૂની અદાવતમાં કાલે પ્રિયંકાબેનના હસબન્ડ જતીનભાઈ એલઆરનો ફોન આવેલો, મને કે 2 મિનિટ માટે બેન તમે ઘરે આવી જાઓ. હું ઘરે ગઈ એટલે પ્રિયંકાબેનના સાસુ સસરા, એમના દેરાણી, પછી એમના દિયર ને બધા ભેગા હતા. હું ઘરે ગઈ એટલે બધાએ મને બાવડું ખેંચીને અંદર રૂમમાં લઈ ગયા, પછી અંદરથી વાંકીને આખી સોસાયટી તો ભેગી થયેલી જ હતી અને મને ગરદાપાટુંનું પેટે ને લાફાને મારીને બરાબરને મને માર મારેલી. જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના કિશાન ચોક નજીક આવેલ કૃષ્ણા પાર્ક વિસ્તારમાં રહેતી એક મહિલાને રખડતા ઢોરે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી, જેથી મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. મહાનગરપાલિકા દ્વારા અવારનવાર રખડતા ઢોરને કાબૂમાં કરવા પ્રયાસ કરાય છે, છતાં પણ ઢોરનો ત્રાસ શહેરમાં યથાવત જ છે.
गायों नो बहुत भयंकर त्रास छे ओछो जे निया गायो छे ने 500 700 गायो छे अमारे कोर नी अने गायो आखो दी दौड़ती जोई छे बधे ठकाणे केटला ठकाणे ई लोको ने उडाड़ी दीधा अमारे एक नोरा बापा करीने एने उडाड़ी दीधा था आनी पेला आजु पेरे तो एमने पावे मारा घरवाड़ा हड़पेट में आवी गया छे नानो कई तंत्र कई ज्ञान आपे। વડોદરામાં ગાયે વિદ્યાર્થીને અડફેટે લેવાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ગાયે અડફેટે લેતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ હતી। હવે તે ગાયને ઝડપથી શોધવા અધિકારીઓનું ફરમાન જાહેર થયું છે। આરોપીને છોડી આંધળું તંત્ર ગાય પાછળ ભાગી રહ્યું છે, કારણ કે ગાયને શોધવા પોલીસે વાઘોડિયા રોડના અને હાઈવેના સીસીટીવી પણ ફોડ્યા। પોલીસે 10 સીસીટીવી તપાસ્યા પરંતુ ગાય ન મળી, પરંતુ હવે તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે હાજર 5થી વધુ લોકોના નિવેદન લેવાયા। तो अत्यारे हाल बुलेटिन में बस आटलू। मने आपशो रजा। वधु समाचार माटे आप जोता रहो मंतव्य न्यूज। नमस्कार।